મળી રહ્યા છે જ્યાં વુડાના મખાનો આવેલા છે પાંચમા માળેથી એક યુવાન નું પટકાતા મોત નીપજ્યું છે પરિવારજનો આસપાસના લોકોમાં શોક ની લાગણી જોવા મળી રહી છે પરિવારજનો પર તો અત્યારે આભ તૂટ્યું હોય હાલ આ ઘટના પ્રકારની મળી રહી છે માહિતી પ્રમાણે કે યુવાન છે તેઓ પાણીની ટાંકી ઉપર આવેલી છે તેમાં પાણી ચેક કરવા માટે ગયા હતા તે સમય દરમિયાન જ તેઓ ઉપરથી નીચે પટકાયા જેના કારણે મોત થયું છે આ યુવાન છવ્વીસ વર્ષીય જ છે રાજેન્દ્ર સોની તેનું નામ છે તેના પરિવારમાં તેની પત્ની સાથે બે બાળકીઓ છે નાની નાની બાળકીઓથી અત્યારે તેમના પિતા છીનવી ગયા છે ઉપર પાણીની ટાંકીમાં ચેક કરવા માટે ગયા હોય તે સમય દરમિયાન જ આ સર્જાઈ પોલીસે તપાસ હાથ ધરી છે અમે અહીંયા ખિસકોલી કલાલી એચપી પેટ્રોલ પંપ છે ને એની પાછળ અમને ઉડાના મકાનો આપ્યા છે ભાઈ પહેલાં અમે સિયાજીગન પરશુરામનો ભટ્ટો છે ને સુભાષનગર ત્યાં રહેતા હતા અમે ત્યાં વર્ષોથી અમારા જન્મ થયો છોકરાઓ મોટા ત્યાં હવે અમને અમને તો એથી ઘર ખાલી કરાવી નાખ્યા અમોને અહીં પચાસ પચાસ હજાર રૂપિયા ભરીને અમોને અહીંયા ઘરો આપ્યા છે ભાઈ આ ઘરો તો તમે જુઓ તકલદી આમ ખેંચો પડી જાય છે બધું તૂટી જાય છે છોકરો પાણી જોવા પૂછડ્યો ઉપર ટાંકીને પાણી નહોતું આવતું ટાંકી પર પાઇપ પર ચડી પાઇપ પર ખેંચી નામ પકડીને ને ચડવા ગયો ટાંકી પર કઈ સીડી નહીં કશું વ્યવસ્થા નહીં ભાઈ કઈ નહીં છોકરો ચડવા ગયો અને બિચારો છોકરો પડી ગયો ઉપરથી અને ડાયરેક્ટ નીચે આયો ચો પચીસ છવ્વીસ વર્ષ નો છોકરો છે કામ પરથી આયો ને ઘરમાં પાણી નતું એને અને ચડવા ગયો ને પડી ગયો ભાઈ અને જવાન છોકરો પડી ગયો અમારો આજે એ પડ્યો કાલે બીજો પડશે પરમ દિવસે ત્રીજો પડશે આવી રીતના અમારે કેવી રીતના ઉપર જુઓ કઈ સપોર્ટ નહિ કોઈ નાનું છોકરું પડી જાય બધા પડી જાય અહિયાં બધા બઉ ટાવરો છે ભાઈ ખાસ દસ પંદર ટાવરો છે પેલા પાછળ બીજા ટાવરો છે સોની છે એ છવ્વીસ વર્ષ નો હતો ભાઈ હા બે નાની નાની બેબીઓ છે એની આ તો સરકાર ની ભૂલ છે ને કઈ સીડીઓ નહી કશું નહીં આલ્યું બનાવી બનાવીને આપી દીધી છે અમારે એ જ રજૂઆત કરવી છે ભાઈ તમે ઘર બનાયા આવા કેવા ઘર બનાયા છે કઈ સુવિધા નહીં આજે એ છોકરો પડ્યો કાલે આ પ્રોબ્લેમ તો બધી ચાલુ જ છે અહીંયા ભાઈ આયા તારની પ્રોબ્લેમો છે લાઇટો નહી આ જો આવા માટી ધૂળમાં અમે રહીએ છીએ લાઇટો નહીં લાઇટો વગર રહીએ છીએ

સીડી મૂકી હોત કશું સપોટ મૂક્યું હોત તો આ ઘટના ઘડત માર નામ ઉષાબેન છે